નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, નીચેના પૈકી કયું સંયોજન કિરાલ નથી? તો પેલા મને એમ કહો કે કિરાલ નથી એટલે કિરાલ કહેવાય કોને? કિરાલ કહી દો, કિરાલિટી ગુણધર્મ કહી દો, કે પછી અસમ કાર્બન કહી દો. આ ક્યારે તમને મળે? તો એવો કાર્બન કે જેની ચારેય સંયોજકતા જુદી જુદી હોય, મતલબ એ બી ડી ઈ. જો આ એવો કાર્બન છે કે જેની ચારેય સંયોજકતા કેવી છે? જુદી જુદી. તો એને શું કહેવાય? કિરાલ કાર્બન. તો એને શું કહેવાય? અસમ કાર્બન. હવે અહીંયા નથી એવું કીધું છે, તો બધા ઓપ્શન જોશું, બધા એના બંધારણ બનાવવા પડશે, પછી ચેક કરશું. ચાલો ઓપ્શન નંબર એ, ઓપ્શન નંબર એ 1-chloro-pentane. પેન્ટેન આવ્યું તો 5 કાર્બન થઈ ગયા, તો 5 કાર્બન દર્શાવી દો, 3, 4 અને 5. 1-chloro એટલે અહીંયા આવી ગયું સીએલ. તો અહીંયા શું થાય? જોજો અહીંયા શું થશે, તો બે સંયોજકતા છે, તો બે મૂકી દો હાઇડ્રોજન. અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH2 અને અહીંયા CH2. ચાલો ઓપ્શન નંબર બી જોઈ લઈએ, 2-chloro-pentane, 1, 2, 3, 4 અને 5. તો આ થઈ ગયું તમારી માટે CH2, 2-chloro-pentane. તો અહીંયા લઈ લો ક્લોરિન, તો એક હાઇડ્રોજન હોય તો જો આ કિરાલ છે, દેખાઈ ગયો ને, આ કિરાલ છે. અહીંયા કોણ આવી ગયું? CH2. અહીંયા કોણ છે? CH2. અહીંયા કોણ છે? CH3. આમાં એક કાર્બન તો કિરાલ છે, આ એક કાર્બન કિરાલ મળ્યો. આમાં કોઈ નથી, તમને કોઈ નથી એવું જ પૂછ્યું, જવાબ આ જ આવવાનો, પણ બધાના બંધારણ તો ચેક કરી લઈએ. બરોબર, 1-chloro-2-methyl-pentane, 5 કાર્બન છે, કેટલા કાર્બન છે? 5, 3, 4 અને 5. 1-chloro, અહીંયા CL છે, 2-methyl, જોજો અહીંયા 1-chloro અને 2-methyl, તો આ CH3 છે, તો CH, CH2, CH2, CH3, CH2. તો આમાં દેખાય છે કે કિરાલ કાર્બન? યસ, આ રહ્યો કિરાલ કાર્બન, જેની ચારે સંયોજકતા જુદી જુદી થઈ ગઈ. અહીંયા નથી, કારણ કે બે હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન છે, એક આ બાજુનો સમૂહ, એક આ બાજુનો સમૂહ, ને એક કોણ છે? CH3. ચોથો ઓપ્શન ચેક કરી લઈએ, જે ડી ઓપ્શન છે, 3-chloro-2-methyl-pentane, 3-chloro-2-methyl. તો અહીંયા CH, CH3, CHCl, CH2, CH3. તો આ કિરાલ કાર્બન છે, આ કિરાલ કાર્બન છે, તો આ બે કિરાલ કાર્બન ત્યાં જોઈ લો તમે, બે કિરાલ કાર્બન છે. તો ટૂંકમાં કેમાં કિરાલ કાર્બન નથી? તો કે એ અસમ કાર્બન નથી, મતલબ કે કિરાલ નથી, મતલબ કે કિરાલિટી ગુણધર્મ દર્શાવતો નથી. તો જવાબ આપણો બનશે એ.